नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 कॉमर्स गुजराती माध्यम की अंदर विषय नामना मुद्दतो एनी अंदर मित्रों आपने प्रकरण 5 छे के प्रकरण 5 जो रिया छे। तो प्रकरण 5 की अंदर मित्रों आपने जे नवो भागीदार छे पेढ़ी अंदर दाखल થાય છે, તો એવો સંજોગોની અંદર એ જે પાઘડી પેટી રકમ લાવતો હોય છે તો એ જે રકમ લાવે છે જૂના ભાગીદારો પોતાના જે ત્યાગ જે કરે છે નવા ભાગીદારની દરખાસ્તની અંદર, તો એના પ્રમાણની અંદર એ વ્યક્તિઓને જમા આપવામાં આવે છે, બરાબર છે। તો આવી જ રીતના કે જ્યારે પેઢી જ્યારે જૂની હોય છે તો એવા સંજોગોની અંદર જે જૂના ભાગીદારો હોય છે તો જૂની પેઢીની અંદર અમુક પ્રકારની અનામતો હશે, એકત્રિત નફો હશે, નુકસાન હશે, અવાસ્તવિક મિલકતો હશે, પરા ખર્ચાઓ હશે કે જેને માંડી વાળ્યા નહીં હોય। તો આવા જે અવાસ્તવિક ખર્ચાઓ છે, અવાસ્તવિક મિલકતો છે, એ બીજું એને માંડી વાળવી પડતી હોય છે, અનામતો છે, અનામતોની પણ મિત્રો નેચની કરવી પડતી હોય છે। તો આ કઈ રીતના નેચની કરવાની હોય છે, એને કયા પ્રમાણમાં મિત્રો જમા આપવામાં આવે છે, તો એની મિત્રો આપણે વાત કરીશું। તો જ્યારે કે જે ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે જે અનામતો છે, નફો કે નુકસાન છે, જૂની બાકી હોય, તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણની અંદર મિત્રો આપણે એને જમા આપતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 20 ની અંદર આપણે જોઈએ તો PQ અને R એ જે એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, તેઓએ ભાગીદારી તરીકે તેઓ કોને દાખલ કરે છે, તો ક્યુ ને, કઈ તારીખે 1/4/2016 ના રોજ એને શું કરવામાં આવે છે, તો મિત્રો એને દાખલ કરવામાં આવતા હોય છે। તો એ લોકોએ જ્યારે નવું પ્રમાણ નક્કી કરે છે એટલે 3/1/2 એ પ્રમાણે નક્કી કરે છે, અને આ તારીખ એટલે 31/3/2016 ના રોજ પી અને ક્યુ નું જે પાકું સરવાળો છે એ પાકું સરવાળો એમની જે બાકીઓ છે અલગ અલગ પર દર્શાવતું હતું, એમાં મિત્રો સામાન્ય અનામતની બાકી કેટલી છે 10,000, તો આ બધી અનામતો છે। કોની છે અનામતો, કે જે જૂના ભાગીદારો છે એમની અનામતો છે। તો જૂના ભાગીદારો હોય, જૂના ભાગીદારો પોતે કાર્યક્ષમ કાર્ય કામગીરી કરીને આ અનામતો છે એકત્રિત નફો કે નુકસાન છે એમને મિત્રો ઉભું કર્યું હોય, તો એવા સંજોગોની અંદર આ અનામતનો હકદાર કોણ બનતા હોય છે, કે જે જૂના ભાગીદારો હોય છે એ બનતા હોય છે। તો આ ભાગીદારોને જૂના પ્રમાણની અંદર આ જે બાકીઓ છે એ બાકીઓ એમને જમા આપવાની થતી હોય છે। તો મિત્રો સૌથી પહેલા આપણે સામાન્ય અનામતની વાત કરીએ, તો સામાન્ય અનામત રૂપિયા 10,000 છે, બરાબર છે, અને અહીંયા લખ્યું છે કે સામાન્ય અનામત ખાતે ઉધાર 10,000, ત્યારબાદ છે કે નફા નુકસાન ખાતાનો મિત્રો આપણે બાકી આપી છે એ જમા બાકી છે એટલે ઉધાર કરીશું આપણે કેટલા 11,000। હવે અહીંયા આપણે શું કરવાનું છે કે જે જૂના ભાગીદારો છે એ જૂના ભાગીદારોને આપણે જૂના પ્રમાણની અંદર મિત્રો આપણે એને જમા આપવાના છે। તો જે જૂનું પ્રમાણ કયું છે મિત્રો, તો કે જૂનું પ્રમાણ છે 2/1, કયું છે 2/1, એમનું જૂનું પ્રમાણ છે। તો જૂના પ્રમાણની અંદર આપણે એને જમા આપવાના છે 10, 10, 20, 21,000 × 2/3 કેટલા કરીશું આપણે, તો બીના ભાગે કેટલા આવશે 14,000, એક પ્રમાણે 21,000 × 1/3 તો બીના ભાગે કેટલા આવશે 7,000। તો આ રીતના મિત્રો એમને જે બાકીઓ છે એ એમના મૂડી ખાતે આપણે જમા આપવાની છે। અહીંયા એ વસ્તુ મેં લીધું હતું સામાન્ય અનામતને નફા નુકસાન કરો, ત્યારબાદ મિત્રો કામદાર અકસ્માત વળતરની આપણે વાત કરીએ, તો કામદાર અકસ્માત વળતર છે એની અંદર મિત્રો આપણને શું આપ્યો છે, દાવો આપ્યો છે। તો જ્યારે તમને કોઈ પણ પ્રકારનો દાવો આપ્યો હોય તો એ દાવો આપણે શું કરવો પડે, જે તે કામદાર છે એને આપણે મિત્રો જમા આપવો પડતો હોય છે। તે કામદાર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર 14,000, તે કામદાર વળતર દાવો કેટલાનો દાવો કરવાનો છે 5,000, એટલે 5,000 મિત્રો આપણે બહાર કરવાનું પડે, એટલે 14,000 માંથી મિત્રો 5,000 આપણે બાદ કરીશું તો કેટલા રહેશે 9,000। હવે જે 9,000 રહ્યા એને આપણે કયા પ્રમાણમાં જમા આપવાના છે, તો 2/1, એ 9,000 × 2/3 એટલે 9,000 × 1/3 એ પ્રમાણે આપણે કરીશું તો 6,000 × 3,000 એ પી અને જે ક્યુ છે એ ભાગીદારોના મૂડી ખાતે આપણે મિત્રોને જમા આપવા પડશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ જાહેર ઝુંબેશ ખર્ચ છે, સંશોધન અને વિકાસ ખર્ચ છે, એની આપણે ફરીથી વાત કરીશું। અહીંયા સૌથી પહેલા મિત્રો આપણે અનામતો લઈશું, તો રોકાણ વધઘટ અનામત મિત્રો આપણને અહીંયા આપી છે કેટલી છે 10,000, પરંતુ એની નીચે આપણને એક વસ્તુ આપેલું છે શું, તો કે 15,000 ના જે રોકાણો છે એની બજાર કિંમત મિત્રો કેટલી થાય છે 14,000, એટલે કે 15,000 ના રોકાણો છે પરંતુ એની જે બજાર કિંમત છે એ કિંમત 14,000 છે, એટલે કે 1,000 રૂપિયા મિત્રો અહીંયા શું થાય છે ઘટાડો થાય છે, એટલે એ ઘટાડો આપણે રોકાણો છે એની સામે મિત્રો આપણે સરભર કરવો પડશે, એટલે મેં લખ્યું છે કે રોકાણો ખાતે 1,000, એટલે મિત્રો આપણે 10,000 માંથી 1,000 બાદ કરવા પડશે એટલે કેટલા રહેશે 9,000,
બધા મિત્રો રહે છે એને આપણે 2-1 ના પ્રમાણની અંદર ગુણા ભાગીએરણ ગુણી અને મિત્રો આપણે જમા આપીશું એટલે આમાં મિત્રો પ્રમાણિત હશે કે રોકાણ વધઘટના મતલબ ઉદાહરણ 10000 તે રોકાણ ખાતે જમા 1000 તે વિના મૂડી ખાતે 6000 અને વિના મૂડી ખાતે 1000 તો આ પ્રમાણે મિત્રો જેની જે અસર છે એ અસર મિત્રો આપવાની છે આપણે અહીંયા મિત્રો અનામતોની વાત કરી બરાબર છે એની પાસે જે અનામતો હતી એની પાસે જે નફો હતો પરંતુ ભાગીદારો હોય જૂના ભાગીદારો હોય તો અમુક ભાગીદારો ખર્ચા બી કરતા હોય અવાસ્તવિક ખર્ચાઓ હોય તો એ ખર્ચાઓનો પણ હકદાર કોણ બને છે એ જે જૂના ભાગીદાર એટલે એમણે પણ જૂના ભાગીદારો જે ભૂલી ખાતે મિત્રો આપણે શું કરવા પડશે જમા આપવા પડશે તો જમા આપવા માટે સૌથી પહેલા આપણે જાહેરાત ઝુંબેશ પર છે જે ખર્ચા હોય મિત્રો આપણે જમા કરીશું તો જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા કરવાનો બીજો કયો ખર્ચ છે તો સંશોધન અને વિકાસ ખર્ચ એ 6000 અને 3000 નું કેટલા થશે 9000 હવે અહીંયા બંને ભાગીદારો છે એ બંને ભાગીદારો મિત્રો આપણે જે 9000 છે એ 9000 ને આપણે શું કરવા પડશે તો કે બંને જે ભાગીદારો છે એ બંને ભાગીદારોને આપણે જે 2:1 છે એ 2:1 ના પ્રમાણની અંદર મિત્રો આપણે એને જમા આપીશું તો 2:1 ની અંદર મિત્રો આપણે જમા આપીશું તો એની અંદર આપણે જુઓ તો જે 9000 છે તો 9000 ગુણ્યા બંને નો મિત્રો સરવાળો કરી દેવાનો છે 9000 ગુણ્યા 2^3 એટલે ગુણ્યા મૂડી કરી કેટલા આવશે 6000 એ જ પ્રમાણે 9000 ગુણ્યા 1^3 તો ગુણ્યા મૂડી કરી કેટલા આવશે 3000 તો આ રીતના મિત્રો જે અનુભવો છે એ અનુભવો તમારે કરવાની છે કે જ્યારે ગુણી બાકીઓ આપી હોય એકત્રે નફો હોય નુકસાન હોય અથવા અવાસ્તવિક જે ખર્ચાઓ હોય છે તો એની મિત્રો આ પ્રમાણે આપણે જે અનુભવ છે એ અનુભવ આપણે કરવાની છે નવા લેક્ચર સાથે નવા વિડિયો સાથે આપણે મળીશું ચાલો થેન્ક યુ